વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલે રાત્રે 9 કલાકે નાગરિકોને ઘરની લાઇટો બંધ કરી દીપ પ્રગટાવવા અપીલ કરી છે. આ અપીલને પગલે લોકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. સરકાર દ્વારા કોઈ પાવર કાપ કરવામાં આવશે નહીં. આ એક સ્વૈચ્છિક બ્લેકઆઉટ જેવી સ્થિતિ હશે. લોકોને ફક્ત ઘરની લાઇટો બંધ કરી દીવા કે ટોર્ચ વડે પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરવાનો છે. આ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચાલુ જ રહેશે. વોલ્ટેજ અને ફ્રિકવન્સીમાં કોઈ તકલીફ પડશે નહીં. એ માટેની તમામ તકેદારીઓ લેવામાં આવી છે. ઘરની લાઇટો સિવાય ટીવી, ફ્રીજ, એસી વગેરે ઉપકરણોનો ઉપયોગ યથાવત રાખવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આખું વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે. આ સમયે વિશ્વભરમાં વેન્ટિલેટરની અછત છે. આ સંકટકાળમાં રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યું છે. ધમણ 1 નામનું આ વેન્ટિલેટર સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં દેશની વિવિધ 26 કંપનીઓના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વેન્ટિલેટરની પડતર માત્ર 1 લાખ રૂપિયા છે. સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ વેન્ટિલેટર 6 લાખથી વધુની કિંમતના હોય છે. આગામી 10 દિવસમાં ગુજરાત સરકારને 1000 સ્વદેશી વેન્ટિલેટર સપ્લાય કરવામાં આવશે. લોકડાઉનમાં ખેડૂતોને ખેતીકામ માટે છૂટ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે વધુ એક સારી ઘોષણા કરી છે. ખેડૂતોને સિંચાઈ માટે સરકાર 15 એપ્રિલ સુધી પાણી આપશે. કમાન્ડ વિસ્તાર, ખારીકટ અને ખેતીવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. જામનગર જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 7 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવ્યા હતા, જેમાં પોરબંદર જિલ્લાના 4, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 તથા જામનગર જિલ્લાના 1 દર્દીનું સેમ્પલ આવ્યું હતું. આ 7 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 107 કેસ નોંધાયા છે અને રાજ્યમાં 10 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દરમિયાન દિલ્હીની તબલીગી જમાતના કાર્યક્રમમાં ગુજરાતમાંથી ભાગ લેનાર વધુ 7 શખ્સોની ઓળખ થઈ છે. આ 7 શખ્સો નવસારીના છે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભારતમાં કોરોનાના કુલ 3,474 કેસ નોંધાયા છે. દેશમાં કુલ 91 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. મૂળ ભાતેલના વતની અને ખંભાળિયામાં રહેતા કલ્યાણજીભાઈ વોરિયાને કેન્સર થયું હતું. તેની સારવાર માટે તેઓ કાર વડે અમદાવાદ જઈ રહ્યા હતા. તેમની સાથે તેમના પત્ની કંચનબેન, પુત્ર ભરતભાઈ તથા રાજકોટ રહેતા જમાઈ માધવભાઈ મથર હતા. કાર લીમડી પાસે બંધ પડેલા ટ્રકમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલા ટ્રક નીચે તેના ડ્રાઈવર સુમેરસિંહ તથા ક્લીનર ગોવિંદભાઈ સમારકામ કરી રહ્યા હતા. અકસ્માતને પગલે ડ્રાઈવર, ક્લીનર સહિત કલ્યાણજીભાઈ, તેમના પત્ની કંચનબેન તથા પુત્ર ભરતભાઈનું મૃત્યુ થયું હતું. ઘાયલ માધવભાઈ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે મૃતક કલ્યાણજીભાઈ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પારિવારિક પુરોહિત હતા. જામનગરમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. ઉનાળાએ લોકડાઉન વચ્ચે શહેરમાં પોતાનો દબદબો કાયમ કર્યો છે. આજે નગરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે.